स्टूडेंट्स जय श्री कृष्ण। आज આપણે સૌ સ્ટાન્ડર્ડ 6 એમાં મેથેમેટિક્સ એમાં આપણે ચેપ્ટર 1 આના પહેલા પણ આપણે એક પ્રાથમિક માહિતી કે જેની અંદર ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં છે, સંખ્યા મોટી કઈ છે, નાની કઈ રીતે આપણે સંખ્યા બનાવી શકીએ, અંકોનો વારાફરતી ઉપયોગ કરી અને કઈ રીતે સંખ્યા બનાવી શકીએ એ આપણે સૌ શીખી ગયા છે। તેમજ અંકોની સાથે આપણે તેને વિસ્તરણ સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકીએ, જેમ કે તમને કોઈ એક સંખ્યા આપેલી છે એ સંખ્યાને તમારે વિસ્તરણ કરીને દર્શાવવાનું છે, છૂટી પાડીને તમારે દર્શાવવાનું છે, એ આપણે સૌ ભણી ચૂક્યા છીએ। હવે આપણે આજે એ જ ચેપ્ટરમાં નેક્સ્ટ સંખ્યા પરિચયમાં આજે આપણે જોવાનું છે કે સરવાળા, બાદબાકી તેમજ ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે મોટી સંખ્યાના કરી શકાય છે અને તમારે અંદાજ મેળવી અને કોઈ સંખ્યાનું આસન્ન મૂલ્ય કઈ રીતે તમે મેળવી શકો એના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે। અને આપણે આપણી જે ઇન્ડિયાની પદ્ધતિ છે કે જે આપણે અંકો દ્વારા દર્શાવીએ છીએ કે 1 2 એક્સેટ્રા સુધી, બરાબર, તો એની જેમ આપણે રોમન પદ્ધતિથી રોમન અંક કઈ રીતે બનાવવો, કઈ રીતે દર્શાવવો એની આપણે પ્રેક્ટિસ કરવાની છે કે જે તમને આગળ જતા ખૂબ જ ઉપયોગી બને છે। ચાલો આપણે આજે સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આપણે જોઈશું સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર। તમને બધાને નાની સંખ્યાના તો સરવાળા આવડે જ છે, પરંતુ જ્યારે તમને 1 2 ને પરંતુ 3 અલગ અલગ સંખ્યા આપેલી હોય ને એ પણ 4 ડિજિટની 3 ડિજિટની સંખ્યા આપેલી હોય ત્યારે તમારે એ સંખ્યાના સરવાળા કઈ રીતે કરવાના છે એ આપણે જોઈએ। તમને અહીંયા એક રકમ આપેલી છે, એમાં લખ્યું છે 5 3 4 8, એટલે કે આ તમને સંખ્યા આપેલી છે 5,300 ને 48, 495 અને 2,316, આ તમને એક જે સંખ્યા આપેલી છે એ સંખ્યાના તમારે સરવાળો કરવાનો છે। આપણે સૌપ્રથમ અહીંયા જોઈએ તો કે 8 5 અને 6 નો સરવાળો કરીએ તો કે 19 મળે છે, 19 નો નવડો અને વધી તમારે ઉપર ચડાવવાની છે, 19 જે આવ્યા તમને એમાંથી 9 અહીંયા નીચે લખવાનો અને 1 વધી જઈ, પછી તો કે 9 ને 1 10, 10 ને 4 14 ને 1 15, 5 5 ની વધી ચડી અહીંયા, 3 ને 1 4, 4 ને 4 8, 8 ને 3 11, 11 નો 1 અહીંયા વધી ચડી, 1 5 ને 1 6 અને 6 ને 2 8, આવી રીતે તમારે સરવાળો કરી એડિશન કરી તેની જે વધી આવે ઉપર ચડાવવાની એને કાઉન્ટ કરવાની અને પછી તમે આ રીતે 3 સંખ્યાઓનો સરવાળો મેળવી શકો છો। હવે આપણે જોઈએ તો કે બાદબાકી, બાદબાકી કરવામાં શું કર્યું છે તો કે અહીંયા તમને 4 સંખ્યા આપેલી છે, જ્યારે 2 4 4 ડિજિટની સંખ્યા છે ત્યારે જ્યારે કોર્નરની જે સંખ્યા છે ત્યાં તમને 0 આપેલું છે, જ્યારે પણ ત્યાં 0 આપેલું હોય તો ત્યાં 10 કો લેવાનું છે, એવી રીતે આપણે આમાં બધી ચડાવીએ છીએ એવી રીતે બાદબાકીમાં આપણે 10 કો લેવાનું, એટલે કે 10 માંથી એ સંખ્યા બાદ કરવાની, જેમ કે 10 માંથી 4 જાય તો 6, પછી એની બાજુમાં એટલે 7 માંથી 5 જાય તો કે એની બાજુમાં આપણે 10 કો નહીં લેવાનું, પરંતુ અહીંયા જે સંખ્યા છે એનાથી નાની સંખ્યા એટલે કે 6, 6 માંથી 5 જાય તો 1, 4 માંથી 2 જાય તો 2, 3 માંથી 1 જાય તો 1, આવી રીતે તમારે બાદબાકી કરવાની છે। હવે આપણે જોઈએ તો કે ગુણાકાર, જ્યારે તમને આવી રીતે ગુણાકાર આપવામાં આવે ત્યારે તમારે શું કરવાનું છે કે સૌપ્રથમ તમારે જોવાનું કે ગુણાકાર છે એ કેટલી સંખ્યાનો છે, જો અહીંયા 2 અને નીચે 2 4 સંખ્યાનો ગુણાકાર હોય, 2 2 સંખ્યા ઉપર નીચે હોય તો એમાં 2 શૂન્ય મૂકવાના, જ્યારે અહીંયા 3 નો છે અને 2 સંખ્યા નીચે છે ત્યારે 1 શૂન્ય મૂકવાનું, અહીંયા 1 શૂન્ય મૂકવાનું, પછી અહીંયાથી કરવાનું 2 4 8, 2 2 4, 2 3 6, એટલે આ થઈ ગયું। પહેલા આપણે શું કર્યું, 2 નો ગુણાકાર કર્યો આ બધી સંખ્યા સાથે, હવે આપણે 7 નો ગુણાકાર કરશું આ બધી સંખ્યા સાથે, જો 7 4 28 નો 8 લો, વધી ચડી 2 ક્યાં અહીંયા ઉપર આવશે 2 વધી, પછી એટલે 7 2 14 14, અને આ 2 વધી ગણવાની ને, હા 14 ને 2 16, 16 નો છગડો વધી ચડી 1, 7 3 21, 21 ને 1 કેટલા થાય
કે 22 છે અહીંયા કોઈ સંખ્યા નથી હવે બધી નહીં ચડાવવાની અહીંયા 22 સંખ્યા હવે અહીં 8 ના 8 પછી 8 માંથી 6 4 8 ને 6 4 ને 2 6 ને 2 એવી હવે તમારે આ રીતે ગુણાકાર કરવાનો છે હવે આપણે જોઈએ તો કે 5 બાકી અહીં આપણે જોયું કે 8 આવ્યા બરાબર પછી 8 ને 6 કેટલા થયા કે 14 થયા તો કે 4 ને બની ચડી 1 4 ને 2 6 ને 1 અહીંયા વધી છે ચડી હોય એ 7 પછી અહીંયા 6 ને 2 8 એટલે આપણને જે જવાબ મળશે એ આ છે આનો સરવાળો કરવાનો છોકરા હવે આપણે જોઈએ તો કે ભાગાકાર ભાગાકારમાં તમને એક રકમ આપેલી છે 806 806 ને ભાગ્યા 4 એટલે કે 4 વડે 806 નો ભાગાકાર કરવાનો છે ત્યારે 4 2 8 8 માંથી 8 જાય તો 0 ઉપરથી 0 આવ્યું અહીંયા 0 પછી તો કે 6 અહીંયા નીચે 6 ઉતર્યા હવે 6 લઈ આવવાના છે તો કે 4 1 4 વડે જ ભાગ ચાલે 6 વડે ભાગ ચાલે નહીં કેમ કે 4 2 કરીએ તો પછી 8 થઈ જાય એટલે મોટા થઈ જાય એટલે મોટી સંખ્યા ચાલે નહીં એટલે કે નાનામાં નાનો ભાગ પાડવાનો 4 1 4 6 માંથી 4 વયા ગયા તો શું મળ્યું 2 0 0 એટલે હવે તમને જે મળ્યું છે એમાં ભાગફળ છે કે 201 મળ્યું કહેવાય અને જે નીચે શેષ વધી છે એ 2 શેષ વધી છે 0 નથી શેષ 2 વધી છે અને ભાગફળ છે 201 છે આ આપણે જોયું સરવાળા બાદબાકી ગુણાકારને ભાગાકાર તમને બીજા પ્રેક્ટિસમાં પણ વર્કબુકમાં તમારી કેટલા ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી આપેલા છે તમારે સૌએ એ જાતે પ્રયત્ન કરવાનો છે કે તમે એને ગણતરી કરી શકો હવે આપણે જોઈશું આસન્ન મૂલ્ય એટલે કે આપણે અંદાજ લગાવવાનો છે આસન્ન મૂલ્યનો આસન્ન મૂલ્ય કેવી રીતે અંદાજ લખાવાય છોકરાઓ કે તમને કોઈ પણ એક સંખ્યા આપેલી છે ઈ સંખ્યા છે એને તમારે રાઉન્ડ ફિગર કરી નાખવાનો છે એટલે કે ઈ આખી પૂર્ણ કરી નાખવાની છે સંખ્યા જેમ કે 7 છે તો 7 ને મારે 10 વડે કરવાનું હોય અંદાજ તો શું થાય તો કે 10 જ થાય એની નજીકની સંખ્યા 10 છે એવી જ રીતે મારે 14 હોય તો 14 ને મારે 10 સાથે કરવાનું હોય તો કે 10 થાય એવી રીતે 18 સંખ્યા હોય તો 18 ની નજીકનો રાઉન્ડ ફિગર કયો થાય તો કે 20 થાય તો એને મારે 20 કરી નાખવાનું એવી રીતે અહીંયા તમને 10 ના આધારે 100 ના આધારે તેથી આજે આપણે આ ત્રણેયના આધારે મૂલ્ય અંદાજ મેળવી અને કઈ રીતે આસન્ન મૂલ્ય મેળવી શકાય એ જોઈશું આસન્ન મૂલ્ય એટલે કેવી રીતે તો કે આપણે સૌપ્રથમ અહીંયા 10 ના આધારે લેવાનું છે તો કે એમાં આપણે અંદાજ બાંધવાનો કે 10 10 ના ભાગ હોય તો કે 10 20 30 40 50 60 70 80 90 એવી રીતે આપણે એને રાઉન્ડ ફિગર કરી દેવાનું કે જે વચલી સંખ્યા હોય એના બદલે એને 10 10 ના ભાગમાં પડતી હોય એવી સંખ્યા કરી દેવાનું હવે આપણે જોઈએ તો કે અહીંયા 34 આપેલી છે તો કે 34 છે તો 1 34 છે કોની નજીક આવે છે 34 છે એ 30 ની નજીક આવે છે 40 થાય પણ 40 માં આપણે 6 એમાં ઉમેરવા પડે ત્યારે 40 થાય પરંતુ આ જે 4 છે એ 30 ની વધારે નજીક છે તેથી એનું આસન્ન મૂલ્ય 30 આવશે એવી જ રીતે તમને અહીંયા 58 આપેલા છે 58 છે એ કેની નજીક છે તો 58 છે એ 60 ની નજીક છે એટલે કે 58 માં 2 ઉમેરતા તમને 60 મળે છે તો એ તમને રાઉન્ડ ફિગર મળ્યો એનું આસન્ન મૂલ્ય 60 હવે આપણે જોઈએ તો કે સોના આધારે સોના આધારે કેવી રીતે કે સોના આધારે અહીંયા તમને સંખ્યા આપેલી છે 482 જ્યારે 482 સંખ્યા આપેલી છે તો 482 છે એમાંથી તમારે એનું રાઉન્ડ ફિગર કરવાનું છે તો કેટલું થાય કે 482 માં તમે ઉમેરો તો એનું સોના આધારે આસન્ન મૂલ્ય મળે 500 એવી જ રીતે 163 આપેલું છે તો એનું આસન્ન મૂલ્ય સોના આધારે મળશે 200 આવી જ રીતે તમને 1000 ના આધારે પૂછવામાં આવે તો કે 1000 ના આધારે કેવી રીતે કે 1000 2000 3000 4000 5000 6000 7000 8000 9000 એવી રીતે 1000 ની સંખ્યામાં તમારે એ સંખ્યાને પૂર્ણ કરવાની રહેશે અને એનું અંદાજ લગાવવાનો અને આસન્ન મૂલ્ય મેળવવાનું રહેશે અહીંયા તમને સૌપ્રથમ આપેલું છે 2571 તો કે 2000 છે અને 571 એની ઉપર છે
કે 2000 પછી શું આવે તો કે a આખો રાઉન્ડ ફિગર બની જાય 3000 એવી જ રીતે 7000 ને 807 આપેલા છે અહીંયા જ્યારે 7000 આપેલા છે તો a 1000 ના મૂલ્યમાં 8000 થઈ જાય આ આપણે જોયું કે અસરના મૂલ્ય અંદાજ દ્વારા કઈ રીતે મેળવી શકાય હવે આપણે જોશું રોમન નામ કે રોમન નામ છે એ આપણી અહીંયાની ઇન્ડિયાની પદ્ધતિ છે એમાં અંકોમાં દર્શાવવામાં આવે છે સંખ્યાને જ્યારે રોમન અંક છે એમાં અલગ અલગ સંકેતનો ઉપયોગ કરી અને દર્શાવવામાં આવે છે અલગ અલગ સંકેત એટલે કેવા તો કે 1 5 10 અને 50 એટલે I V X L એવા સંકેતને આપણે વાપરવાના છે અને આપણે અંકને રોમન અંકમાં લખતા શીખવાના છે અહીં આપણે સૌપ્રથમ જોઈએ તો કે 2 2 છે એટલે કે બે વાર I લખા 1 2 એટલે અહીંયા 2 થઈ ગયા 5 તો 5 માટે તો તમને નિશાની આપેલી છે V 10 તો 10 માટે તમને નિશાની આપેલી છે હા તો કે X એવી જ રીતે 8 માટે તો કે 8 કેવી રીતે લખે તો કે 8 છે એ 5 ને 3 8 થાય એટલે કે 5 નો સંકેત તમને આપેલો છે અને 3 તમે 1 1 1 કરીને લખી શકો છો એટલે આપણે 8 ને રોમન અંકમાં 5 6 7 8 એ રીતે લખી શકીએ તો કે હા લખી શકીએ તેમજ 20 છે તો 20 છે એ તમને 10 નો સંકેત આપેલો છે x હવે એ સંકેતને બે વાર વાપરો x x તો 20 થઈ શકે કે હા 10 ને 10 20 એ જ રીતે આપણે 30 છે તો એ 3 વાર વાપરવાનો સંકેત 10 20 30 એટલે થઈ શકે પછી 22 તમને કીધા છે તો તમને 20 તો છે જ ખબર જ છે 10 નો સંકેત આપેલો છે તમને કે 10 20 એટલે આ 20 થઈ ગયા 20 ને 2 22 એટલે 22 તમે લખી શક્યા રોમન અંકમાં કે હા તમે 22 છે એ રોમન અંકમાં લખી શક્યા એવી જ રીતે 25 એટલે 25 છે એમાં 20 નો સંકેત તમે બનાવી શકો જેમ કે 10 અને 10 20 અને V લખેલું છે તો 5 એટલે 10 ને 10 20 ને 5 25 તો કે આ તમે સંકેત દ્વારા 25 ને દર્શાવી શકો 30 આપણે જોઈ ગયા હવે જોઈએ તો 50 50 માટે L સંકેત વાપરવામાં આવે છે 50 50 ના ભાગ હોય ત્યાં L સંકેત વપરાય છે જ્યારે 53 તમને કે તો 53 કેવી રીતે લખી શકાય તો કે L એટલે 50 1 2 3 50 ને 3 53 એટલે L I I I એટલે 50 51 52 અને 53 ઓકે તો આ આપણે જોયું રોમન અંકમાં કેવી રીતે લખી શકાય છે આ જ રીતે તમને પરીક્ષામાં એવી રીતે પૂછવામાં આવે કે ગુણાકાર ભાગાકાર ને તો તમે શીખી જ ગયા છો તમને જ્યારે રકમ આપવામાં આવે તો તમારે એના જવાબ લખવાના હોય છે ગણતરી કરીને પરંતુ જ્યારે તમને આસન્ન મૂલ્ય અંદાજની રીતે પૂછવામાં આવે તો તમને કેવી રીતે પૂછવામાં આવે કે તમને એવું કહેવામાં આવે કે કોઈ એક સંખ્યા આપેલી છે જેમ કે 34 કે 34 છે એનું 10 ના આધારે આસન્ન મૂલ્ય લખો 50 છે 50 નું તમે 100 ના આધારે આસન્ન મૂલ્ય લખો 1000 ના આધારે 2571 આપેલા છે એટલે 1000 ના આધારે આસન્ન મૂલ્ય લખો આવી રીતે તમારે આસન્ન મૂલ્ય લખવાનું આવે પરીક્ષામાં તેમજ તમને રોમન અંકની પદ્ધતિ છે એ તમને આપડ્યા છે અંકો છે એ આપવામાં આવે અને તમારે એ અંકોને રોમન અંકમાં દર્શાવવાના પરીક્ષામાં તમને પૂછવામાં આવે છે આઈ હોપ આપણને આ બધું જ તમે અહીં આપણે જે દાખલા ગણ્યા એ બધા જ દાખલા વર્કબુકમાં તમને પ્રેક્ટિસ માટે ગણવાના છે તમને જે અહીંયા પીડીએફ મોકલવામાં આવે એ તમારે વર્કબુકમાં કમ્પ્લીટ કરવાની છે તેમજ પરીક્ષામાં પણ આ ચેપ્ટરમાંથી તમને પૂછવામાં આવશે અને જ્યારે પણ સમયાંતરે સ્કૂલ દ્વારા તમારી વર્કબુક છે નોટબુક એ મગાવવામાં આવે ચેક કરવા માટે ત્યારે બધાએ પૂરી કરી અને આપવાની રહેશે બધા જ એક્ઝામમાં સારી રીતે પ્રિપરેશન કરી અને એક્ઝામનું સારું રિઝલ્ટ લઈ આવો આપણી જે યુનિટ ટેસ્ટ સ્ટાર્ટ થઈ છે